કાલોલ નગરમાં સ્વૈચ્છિક લોકડાઉનના નિર્ણયમાં વેપારીઓનો કેવો સહકાર મળી રહ્યો છે જો ખાસ અમારા આ અહેવાલમાં. વધતા જતા કોરોના સંક્રમણને રોકવા માટે મળી હતી બેઠક. કાલોલ વહીવટીતંત્ર અને વેપારીઓની બેઠકમાં 12 મે થી 24 મે સુધી લોકડાઉનનો લેવાયો હતો નિર્ણય, જેમાં બપોરે 2 વાગ્યા પછી મેડિકલ અને દૂધ સિવાય તમામ વેપાર ધંધા બંધ રાખવા માટે લેવાયો હતો નિર્ણય, જેમાં આજે પહેલા દિવસે 2 વાગ્યા પછી તમામ દુકાનો અને લારીઓ બંધ જોવા મળી હતી. કાલોલ નગરપાલિકા પ્રમુખ સાથે તેમની ટીમ અને કાલોલ પોલીસ દ્વારા નિરીક્ષણ કરતા કાલોલના બજારમાં વેપારીઓનો સારો સાથ સહકાર મળી રહ્યો છે તેવું જાણવા મળેલ છે. રિપોર્ટર ભાવિનભાઈ પરમાર, પંચમહાલ, એચબીએન ટીવી ન્યૂઝ. હાલ જે આપણે કાલોલની અંદર સ્વૈચ્છિક લોકડાઉનનો જે વેપારીઓ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે તેમાં આજે પ્રથમ દિવસ હતો, તો આજે જે કાલોલના જે વેપારીઓ છે એમનો કેવો પ્રતિભાવ મળી રહ્યો છે? જે અત્યંત જરૂરી નિર્ણય હતો કોરોનાની ચેન તોડવા માટે, તેના માટે કાલોલના વેપારીઓએ ખૂબ સારો સહકાર આપ્યો છે અને બધા જ લોકડાઉનનું પાલન પણ કર્યું છે, તેના માટે હું દરેક વેપારીઓની આભારી છું. અને આનાથી તમને શું લાગે છે કે જે કોરોના સંક્રમણ જે વધારે ફેલાઈ રહ્યું છે અને અત્યારે જે 12 મે થી 24 મે સુધી જે લોકડાઉનનો નિર્ણય છે તો એનાથી કંઈ ફરક પડશે એવું તમને લાગી રહ્યું છે? જી, ચોક્કસ ફરક પડશે, કેમ કે એની ચેન તોડવી ખૂબ જરૂરી હતી અને આ રીતે તમે જોશો કે જે ભીડભાડવાળા એરિયા છે ત્યાં આગળ ખૂબ સારો એવો ફાયદો થશે કે જેનાથી કોરોનાથી સંક્રમિત સૌથી ઓછા લોકો થશે, તો આ જરૂરી હતું આ નિર્ણય. શું નામ તમારું? શેફાલી ઉપાધ્યાય, નગરપાલિકા પ્રમુખ.